सुनाओ प्यार की एक कहानी, एक था लड़का एक थी लड़की दीवानी। तो मित्रों केम छो, नमस्ते। तो के छे ब्रेंड न्यू व्हाट्सएप स्टेटस नो ट्यूटोरियल लाइन, तो जेनो प्रयोग तुम जल्दी लीधो छे। तो तुम्हारे व्हाट्सएप स्टेटस क्रिएट करवा सिंपली काइन मास्टर एप्लिकेशन की जरूरत पड़े, जेनी लिंक तुमने डिस्क्रिप्शन में मिली जैसे। तो पछी आमां थोड़ाक मटेरियल यूज थया छे, तेनी लिंक पण तमने डिस्क्रिप्शन में मिली जैसे। तो तेनाथी क्रोम ब्राउजर में डाउनलॉड कर लेजो। तो पछी जो तमने वीडियो गमे तो वीडियो लाइक करो, चैनल में नवा है तो चैनल सब्सक्राइब करो। तो पछी चलो आपणे आजनी एडिटिंग स्टार्ट करी। तो पछी तमारो व्हाट्सएप स्टेटस बनावा काइन मास्टर में आई जान छे, अने तमारो वीडियो जरक पण स्किप नथी करवानो। અને તમે જોઈ શકો છો આ સોંગ તમારી ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ પર છે। તો પછી તમારે પ્લસ આઇકનમાં ક્લિક કરવાનું છે, અત્યારે સાઇઝ સિલેક્ટ કરી સેટિંગમાં જે એડિટિંગમાં જે ફિલ સ્ક્રીન કરી દેવાનું છે। ફિલ સ્ક્રીન કરી પહેલાં તમારે કાળું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, કાળું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। પછી તમારે બે કહી દેવાનું છે, તમારે તમારા 5-6 ફોટો લઈ લેવાનું છે। આવી રીતે તમારે તમારા 5-6 ફોટો લઈ લેવાનું છે, હું જેમ લઉં છું એ રીતે આવી રીતે લઈ લેવાનું છે। પછી અહીંયા તમારે આવવાનું છે, અહીંયા આ તમે જોઈ શકો છો આ બે ફોટાની વચ્ચે પહેલાં અને બીજા। તો અહીંયા તમારે આવવાનું છે મીડિયામાં ક્લિક કરી, તમારે ગમે તે ગર્લ્સ ઇમેજ સિલેક્ટ કરવાનું છે, તમારે ડાઉનલોડ કરવી હોય તો, તો નો કરવી હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો તમારે અહીં સ્ટાર્ટિંગમાં છે લેયરમાં ક્લિક કરી, મીડિયામાં ક્લિક કરી તમારા એક વિડીયો લઈ લેવાનું છે। પહેલાં તેનું તમારે એક્સ્ટ્રેટ ઓડિયો કાઢી લેવાનું છે, એક્સ્ટ્રેટ ઓડિયો કાઢી લેવાનું છે, પછી હું તમને કહું આગળનું પ્રોસેસિંગ। તો પછી આ રીતે થઈ ગયું છે। તો પછી અહીંયા તમારે આવવાનું છે થોડુંક આગળ આવવાનું છે, પછી તમારે અહીંયા કટ લગાડી દેવાનું છે, અહીંયા તમારે કટ લગાડી દેવાનું છે। પછી જ્યાં સુધી તમારે કટ છે ત્યાં સુધી તમારે બેકગ્રાઉન્ડને લેન્થ ત્યાં સુધી રાખી દેવાનું છે। પછી આ જે વિડીયો છે તેને તમારે અહીંયા સુધી લઈ લેવાનું છે, તમે જોઈ શકો છો એ રીતે આવી ગયું છે। અને એનું નીચે બ્લેન્ડિંગમાં જે સ્ક્રીન કરી દેવાનું છે, પછી આગળ આવી રીતે નીચે એડજસ્ટ કરી દેવાનું છે, આવી રીતે સાઇઝ થોડીક વધારીને આવી રીતે। તો પછી તમે જોઈ શકો છો આવી રીતે થઈ ગયું છે। પછી તમારે તમારા આગળનું પ્રોસેસિંગ કરવાનું છે, પછી તમારે તમે જોઈ શકો છો આવું થઈ ગયું છે। તો પછી આવી રીતે થઈ ગયું, પછી તમારે અહીંયા તમારા ફોટો અહીંયા એક થલાડકા એમ આવે છે, અહીંયા તમારા ફોટોને ટ્રીમ કરી દેવાનું છે। પછી અહીંયા તમારા દીવાની લખેલા છે ત્યાંથી તમારે ગર્લ ઇમેજને ટ્રીમ કરી દેવાનું છે। પછી આવી રીતે થઈ ગયું છે, પછી તમે જોઈ શકો છો આવું થઈ ગયું, આવું બની ગયું છે। પછી તમારે એ રીતે કરી લેવાનું છે, પછી તમારા આ તમારા બધી ઇમેજની લેન્થ ઘટાડવી હોય તો ઘટાડી શકો છો, તો હું અહીંયા ઘટાડી લઉં, તમારે ઘટાડવી હોય તો ઘટાડી લેજો, તો પછી હું અહીંયા ઘટાડી લઉં આવી રીતે। તો પછી આવી રીતે થઈ ગયું, ઘટાડી લીધી લેન્થ। પછી તમારે આવવાનું છે આ ઇમેજમાં પેન એન્ડ ઝૂમના ઓપ્શનમાં જવાનું છે, સ્ટાર્ટ પોઝિશનમાં જે થોડુંક ઝૂમ કરી આમ સાઈડમાં લઈ લેવાનું છે, પછી તમારે એન્ડ પોઝિશનમાં છે આવી રીતે લઈ લેવાનું છે, એટલે તમારે એક અલગ લુક કરી જશે વિડીયોમાં। તો તમે જોઈ શકો છો એ રીતે હમણાં હું કરી લઉં બધા જમાં, એટલે તમારે બધામાં કરી લેવાનું છે એ રીતે ઝૂમ કરી આમ એન્ડ પોઝિશન આવી રીતે, પેન એન્ડ ઝૂમ સ્ટાર્ટ પોઝિશન એન્ડ એન્ડ પોઝિશન, પછી તમને બધા જમાં આવી રીતે કરી લેવાનું છે। હું આ કરી લઉં પછી હું તમને આગળની પ્રોસેસિંગ સમજાવું, પછી આ બીજા ફોટોમાં કરી લઉં। તો પછી થઈ ગયું છે આપણે ડન, તો પછી તમારે તે ડન કરી દેવાનું છે। પછી તમારા ટ્રાન્સલેશનમાં ક્લિક કરી દેવાનું છે, ટ્રાન્સલેશનમાં ક્લિક કરી તમારામાં ઘણા બધા ટ્રાન્સલેશન મળી જશે, તેને તમે ડાઉનલોડ કરી લેવાનું છે, તો ગેટ મોરમાં ક્લિક કરી તમે ડાઉનલોડ કરી લેવાનું છે। પછી તમારામાં બધા જ યુઝ કરી લેવાનું છે, પછી આવી રીતે તમારા બેકગ્રાઉન્ડની લેન્થ વધારી લેવાનું છે, ટ્રાન્સલેશન લગાડશો તો ફોટો બેકગ્રાઉન્ડની લેન્થ ઘટી જશે। તો તમે જોઈ શકો છો મેં બધાની લેન્થ સોરી ટ્રાન્સલેશન લગાડી દીધા છે। તો પછી તમારો વિડીયો ફોટોની લેન્થ ઘટાડવી હોય તો પણ તમે ઘટાડી શકો છો, તો ઘટાડી લો
પછી તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે, લેયરમાં ક્લિક કરવાનું છે, મીડિયામાં ક્લિક કરવાનું છે, દેન તમારે કોલાઇટ ઇફેક્ટ વિડીયો લઈ લેવાનું છે. તેમ પહેલાં તેનો ઓડિયો મ્યુટ કરી દેવાનું છે, પછી સ્પ્લિટ સ્ક્રીનમાં જઈ ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે, પછી એનું નીચે બ્લેન્ડિંગમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો એ રીતે થઈ ગયું છે. તમે આવો એક અલગ લુક આવી ગયો છે. પછી તમે જોઈ શકો છો આ તમારા જે વિડીયો છે તેની સાઇઝ તમારે વધારવી હોય તો વધારી શકો છો. તો પછી આ રીતે થઈ ગયું છે. તો પછી તમે સ્ટાર્ટિંગમાં છે લેયરમાં ક્લિક કરી મીડિયામાં ક્લિક કરી ડન તમારે એક ઓવરલે વિડીયો લઈ લેવાનું છે. તેને એ રીતે રોટેટ કરી દેવાનું છે, પછી ઝૂમ કરી દેવાનું છે. આ રીતે ઝૂમ કરી એનું નીચે બ્લેન્ડિંગમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે. તો પછી સ્ક્રીન થઈ ગયું છે. તો પછી તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો પછી તમે જોઈ શકો છો તમારે એ રીતે બધું જ કરી સ્ટેટસ બની જશે તમારે. તો પછી તમારે શેર આઇકન તમને દેખાતું હશે સાઈડમાં, તો તમારે તે શેર આઇકનમાં ક્લિક કરી દેવાનું છે. તો તમારે શેર આઇકનમાં ક્લિક કરી તમારે કોલર ટ્યુન સિલેક્ટ કરી વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે. તો પછી જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો પછી હું મળું તમને આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય, ધન્યવાદ.